ने મળવા પહોંચ્યા હીરા બાનુ આજે 100મો જન્મદિવસ છે ને જેને જ લઈને પીએમ નરેન્દ્ર મોદી પોતાની માતાને મળવા પહોંચી ગયા છે પીએમ મોદી માતા હીરાબાને મળવા પહોંચ્યા છે 100 વર્ષ પૂર્ણ થવા પર પીએમ મોદીએ હીરાબા સાથેની મુલાકાત કરી હીરાબાનુ આજે 100મો જન્મદિવસ માતા હીરાબાને મળવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચી ચૂક્યા છે હીરાબાનુ આજે 100મો જન્મદિવસ છે અને જેને જ લઈને તેઓ પોતાની માતાને મળવા માટે પહોંચી ગયા છે ઉલ્લેખનીય છે કે જ્યારે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવતા હોય છે તેમની માતાને અવશ્ય મળવા જાય છે પરંતુ આજે એક ખાસ દિવસ કહી શકાય કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનો આજે 100મો જન્મદિવસ છે અને જેને જ લઈને વડાપ્રધાન મોદી પોતાની માતાની મુલાકાતે પહોંચ્યા છે तो जे प्रकारे वडाप्रधान नरेन्द्र मोदी पोतानी माता हीराबा ने मळवा माटे पहोंच्या छे 100 वर्ष पूर्ण थवा पर पीएम मोदीए हीराबा साथेनी मुलाकात करी हीराबानो आजे 100मो जन्मदिवस छे ज्यारे वडाप्रधान पोतानी माताने मळवा माटे पहोंची चूक्या छे संवाददाता दीपक सोलंकी फोनलाइन पर जोडाया छे दीपक हीराबा साथे मुलाकात करवा माटे वडाप्रधान पहोंची चूक्या छे आजे हीराबानो 100मो जन्मदिवस बिल्कुल जी रीते आज दिवस सौ लोग राह जोई रहा था कारण के जे वडाप्रधान नरेन्द्र मोदी है तेमना माता आजे शताब्दी एटले के 100 वर्ष पूर्ण करी रहा है वडनगर नी अंदर पण अलग अलग कार्यक्रमों करवामां आव्या छे त्यारे खुद वडाप्रधान नरेन्द्र मोदी जे छे ते माताना आशीर्वाद लेवा माटे पहोंच्या छे तमाम कार्यक्रमों जे छे ते तेमना दिवस पर दरमियानना छे परंतु ते पहेला वडाप्रधान नरेन्द्र मोदी तेमनी माताने जन्मदिवसनी शुभेच्छा पाठवा पहोंच्या छे अने साथे तेओ एक बेग पण लईने पहोंच्या छे जेमां माता माटे एक गिफ्ट पण लई जवाना छे महत्वनी बाबत ए छे के ज्यारे 100 वर्ष पूर्ण थई रह्या छे शताब्दी पूर्ण थई रही छे त्यारे अलग अलग तेमना दीर्घायुष्य माटे कार्यक्रमो पण करवामां आव्या छे भाजप द्वारा साथे ज आजे वडाप्रधान नरेन्द्र मोदी जे छे तेमनी माता साथे वहेली सवारे मुलाकात करी रह्या छे मुलाकात कर्या बाद तेमना जे दिवस दरमियानना कार्यक्रम छे पावागढ़ खाते बरोड़ा खाते तमाम कार्यक्रमों से त्यारबाद पूर्ण करशे परंतु पहला जयरे आज वडाप्रधान नरेन्द्र मोदी की माता जन्मदिवस है तेरे जन्मदिवसे मुलाकात करवा पहोंच्या छे गई काल रात्रे अमदावाद खाते पहोंच्या था त्यारबाद राजभवन खाते रोकाण कर्यु अने हवे वडाप्रधान नरेन्द्र मोदी हीराबा जे छे तेमने 100 वर्ष पूर्ण थया छे त्यारे तेमनी जन्म આજે દિવસ છે ત્યારે તેમને મુલાકાત કરવા પહોંચ્યા છે શુભેચ્છા પાઠવવા પહોંચ્યા છે ને માતાના આશીર્વાદ લીધા બાદ આજે જે ગુજરાતના વિવિધ વિકાસ કાર્યો છે એનું લોકાર્પણ કરશે ને ત્યારબાદ તેમના દ્વારા હવે આજે કાર્યક્રમો જે છે તેની એ કરવામાં આવશે બિલકુલ દીપક જો વાત કરવામાં આવી તો વડાપ્રધાને જ્યારે જ્યારે ગુજરાતની મુલાકાતે આવે છે ત્યારે સમય કાઢીને પોતાની માતાને મળવા જાય છે આટલા જે વ્યસ્ત શિડ્યુલમાંથી પણ તેઓ પોતાની માતાને મળવા જતા હોય છે ખાસ કરીને એ પણ વાત અહીંયા કરીશું કે જ્યારે શિમલા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુલાકાત કરવા માટે પહોંચ્યા હતા અને પોતાની માતાનું પ્રિન્ટિંગ જોઈને તેમને કાફલો ઉભો રાખ્યો હતો ને ત્યારબાદ તે મહિલા સાથે તેમને વાતચીત પણ કરી હતી ને આજે તો તેમના માટે ખૂબ જ ખાસ દિવસ કહી શકાય चौक्स थी कारण के आजे पोतानी मातानो 100मो जन्मदिवस छे 100 वर्ष पूर्ण कर्या छे एटले के हीराबाने मळवा माटे तेओ पहोंचे ते शक्य ज हतुं कारण के अनेक वार ज्यारे गुजरात प्रवासे आवता होय छे त्यारे अनुकूळताए वडाप्रधान नरेन्द्र मोदी पोतानी माता हीराबा जे छे तेमनी खबर अंतर पूछता होय छे अने ज्यारे आजे तेमने 100 वर्ष पूर्ण कर्या छे ते बाबतने लईने हाल तेओ मळवा पहोंच्या छे वडाप्रधान नरेन्द्र मोदी जे छे તેઓ ખૂબ ઓછા કાફલા સાથે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના માતાને મળવા પહોંચતા હોય છે ત્યારે પહોંચે છે અને આજે પણ તે પ્રકારે તેઓ પહોંચ્યા છે રાજભવનથી સીધા નીકળી અને તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હીરાબાનું જે રાયસણ ખાતેનું ઘર છે ત્યાં પહોંચ્યા છે અને ત્યાં હાલ માતાની મુલાકાત કરવામાં આવી રહી છે તેમની સાથે ચર્ચા કરવામાં આવશે તેમના દીર્ઘાયુષ્ય માટે ઠેર ઠેર જે છે તે અનેક પૂજા અર્ચના પણ થઈ રહી છે ત્યારે મહત્વની બાબત છે કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની માતાને તેમના કાર્યક્રમો દરમિયાન યાદ કરતા હોય છે અને આજે તેઓ તેમની માતાના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા છે વિવિધ વિકાસલક્ષી કાર્યો છે મહત્વનું છે કે ગુજરાતનું ઇલેક્શન પણ નજીક છે ત્યારે દર મહિને એકથી બે વાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે ગુજરાત પ્રવાસ કરતા હોય છે અને ગુજરાત પ્રવાસ દરમિયાન તેમની માતાને અચૂક મળતા હોય છે અને આજે જ્યારે જન્મદિવસ છે ત્યારે જન્મદિવસ પર વિશેષ મુલાકાત કરવા પહોંચ્યા છે તેમના દ્વારા
હવે ઘણો લાંબો સમય જે માતા સાથે વિતાવે તેવી શક્યતા રહેલી છે, કારણ કે 8 વાગ્યા બાદ તેઓ જે છે તે પાવાગઢ ખાતેનો જે કાર્યક્રમ છે મહાકાળી મંદિરનો ત્યાં પહોંચવાના છે હેલીપેડ દ્વારા. અને હવે હજુ પણ થોડી મિનિટો જે છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતા સાથે વિતાવશે. અને આજનો જે વિશેષ દિવસ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને માતાએ 100 વર્ષ પૂર્ણ કર્યા છે ત્યારે તેમની સાથે મુલાકાત કરી અને તેમના આશીર્વાદ લેવાના છે. જી બિલકુલ દીપક, વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના વડાપ્રધાન તરીકેના 8 વર્ષ પણ પૂર્ણ કર્યા છે અને તેવામાં જ હવે જ્યારે હીરાબા પણ પોતાના 100 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે, ચોક્કસથી માતાના આશીર્વાદ લેવા માટે પીએમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે માતાના આશીર્વાદ લેવા પહોંચ્યા છે. હાલ બીજા અગાઉ માતાના આશીર્વાદ લીધા બાદ કયા કયા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે? કાર્યક્રમની વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે વિવિધ વિકાસ લક્ષી કાર્યોનું લોકાર્પણ કરવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે માતાના આશીર્વાદ લીધા બાદ સીધા જ હેલીપેડ પહોંચશે અને હેલીપેડ મારફતે સીધા તેઓ જશે પાવાગઢ. પાવાગઢ ખાતે તેમનો જે કાર્યક્રમ છે તેની વાત કરવામાં આવે છે, ધ્વજારોહણ કરશે. 9 દીપી જે મંદિરનું લોકાર્પણ જે છે તેના દ્વારા પણ કરવામાં આવશે. પહેલીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે ધ્વજારોહણ છે. તેમની સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે અને સાથે જ અન્ય મંત્રીઓ જે છે તે પણ ઉપસ્થિત રહેવાના છે. ત્યારબાદ તેમનો જે કાર્યક્રમ છે તે બરોડા ખાતે રહેવાનો છે અને બરોડા ખાતે વિવિધ વિકાસલક્ષી કાર્યો જે છે લગભગ 21 કરોડના જે લોકાર્પણો મકાન છે તે પણ કરવામાં આવશે. સાથે જ રેલવેના જે વિકાસલક્ષી કાર્યો છે તેનું પણ લોકાર્પણ કરવામાં આવશે. ત્યારબાદ તેમની જે સભા છે જેમાં 5 લાખથી પણ વધારે લોકો જે છે તે ઉપસ્થિત રહેવાના છે. વિરાસત વનની મુલાકાત પણ કરવાના છે. માટી રોપવે પર તેમના દ્વારા કાર્યક્રમ કરવાનો આવશે. સાથે જ જે ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમ છે તેમાં પણ લેપ્રેસી મેદાન જે છે ત્યાં તેમના દ્વારા ઉપસ્થિત રહેવાના છે. સાથે જ જંગી સભા જે છે તે પણ તેમના દ્વારા સંબોધવામાં આવી છે. એટલે કે આજે તેમનો કાર્યક્રમ જે છે તે વહેલી સવારથી લઈને બપોર સુધી જોવા મળી રહ્યો છે અને ત્યારબાદ તેઓ બરોડા ખાતેથી સીધા જ દિલ્હી ખાતે જવા રવાના થશે. પરંતુ તે આ તમામ કાર્યક્રમો પહેલા તેમના માટે આજનો દિવસ જે છે તે ખૂબ જ મહત્વ ધરાવે છે, કારણ કે તેમની માતા જે છે તેમનો આજે જન્મદિવસ છે. 100 વર્ષ પૂર્ણ કર્યા છે અને તેમના દ્વારા આજે તેમના આશીર્વાદ લીધા બાદ આ તમામ વિકાસલક્ષી કાર્યો જે છે અતિ કાર્યો પૂર્ણ કરવામાં આવશે. બિલકુલ દીપક, જાણકારી બદલ આભાર. તો હાલ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની માતાના 100મા જન્મદિવસ નિમિત્તે તેમના આશીર્વાદ લેવા માટે વહેલી સવારે જ તેમના નિવાસ સ્થાને પહોંચી ગયા છે. હીરાબા સાથે પ્રધાનમંત્રીની મુલાકાત.